શંભુનાથ જી હું બેઠો તો ને આમ બેઠો તો ને તો ટીકા બાપુ કે આટલું બધું હું શું કોણ બેઠો છે તો લાલુ કે લાલો કે અનુભાઈ બેઠા છે એમ તો કે ઓશિકામાં એક તો કે ઊંચા છે ને પાછા ઓશિકામાં જ બેઠા છે એમ બોલે કે સાના આવજો પણ કે ઊંટિયા સડીને આવ્યા એમ હાંઢિયા સડીને આવ્યા સાના આવજો પણ તો કે હાંઢિયા સડીને આવ્યા એમ એક ઊંસો ને પાછો ઓશિકામાં જ બેહો બોલો કેટલા અપલખણ કહેવાય એમ પણ એવું ધર્મ નું કાર્ય જ્યાં મૂછ હોય ના મર્દ મોદ ના ધરે ધર્મ મેં સમર ધાર ના સુર કર્મ ના કર સુકર્મ મેં જે ધર્મ ના કાર્યમાં જો કમર કસતો નથી કાર્ય કરવા માટે તો એ મર્દ હોવા છતાં ના મર્દ છે કવિ કે મૂછ રાખવાથી મર્દ કહેવાય એવી કોઈ બાબત નથી મૂછ હોય ના મર્દ મોદ ના ધરે ધર્મ મેં સમર ધાર ના સૌર કર્મ ના કર સુકર્મ મેં મંજન અછૈન યમલ મોહ ના તજે મુદિત માન નિરખે છતાં નયન સંત ગુની લખેન સજ્જન પોથી પડંત પ્રવીણ ના બૈન સૂદ ભવરાન કી જીએ ગુને પાલું જીવન નહીં જો જાનન રઘુવર જાનકી મૂછ હોય ના મર્દ મોદ ના ધરે ધર્મ મેં એવા જ મારે આજ સંચાલન કરવાનું છે કલાકાર બધા મુરબીઓ છે મારા મારે રજૂ કરવાના થોડું થોડું બોલીને ડૂબકીદાર રમી લઉં ઘડીક નકે ક્યાંક જો કે બધા મોટા મનવાળા છે મારું કોઈ ખોટું નહીં લગાડે પણ એક પછી એક આપણે બધાનો લાભ લેવાનો છે ત્યારે ઠેઠ હોળવદ્રથી પધાર્યા ભાઈશ્રી અમારા ચાણ સમાજનું ગૌરવ છે આગવી જેની છટા છે ચાણ સાહિત્ય પૂજ્ય ભગત બાપુના કવિશ્રી દુલાકાક ભગત બાપુ અવારનવાર એમની કવિતા પૂજ્ય બાપુ પણ બોલે છે એટલે એ ભગત બાપુ એટલે મેરાણભાઈને નાનબા થાય નાના થાય એટલે એક ઘરાણાનો એક ખોરડાનો ન્યાથી ઠેઠ એમના ભગત બાપુના ખોળામાં રમીને જે આવ્યા છે એવા મેરાણભાઈ ગઢવીને હું વિનંતી કરું આપ સમક્ષ આવે મેરાણભાઈ ગઢવી તાળીથી વધાવો બધા જોરદાર હમણાં જ હું આવતો હતો બાપુ ગાડીમાં ત્યારે મને એમ થયું કે બાપુને કોની ઉપમા આપવી પણ હું ચારણ છું એટલે મને એક પંક્તિ યાદ આવી એવા વિશ્વ આખાની એ જેવી ભૂતિને જગતનો વિશ્રામ એ પગડા મૂકે ત્યાં તો પૃથ્વી આખી એ રોમે રોમે રમે રામ ઈમાં સાવિત્રી નો લાલ છે એવો કે ભણો બુદ્ધ રામ ના જેવો રે ઈમાં સાવિત્રી નો લાલ છે એવો અને ભણો બુદ્ધ રામ ના જેવો રે માં સાવિત્રી નો લાલ છે એવો કે ભણું બુદ્ધ રામ ના જેવો એટલે આ ધરતી જેવી છે ધરાવીડ ધાન નો નિભજે અને કળવીડ માડું નો હોય જેસલ ને જખરો નિભજા કે જેની જનેતા હોથલ પદમણી હોય આપણે બધા તો મોટા મંદિર ના મહેમાન થઈને આવ્યા છીએ પણ પ્રેમદાસ બાપુ મોટા એનું નામ કહેવાય દૂધની માલપા બે ટીપા છાસ ના નાખો તેમાંથી દહીં થાય કિંમત બધી પણ એનો કલર ન હોય દહીં ને વલોવી નાખો તેમાંથી નવનીત માખણ જન્મે કિંમત વધી પણ કલર ઇનો રહ્યો અને માખણ ને ઊનો કરો તો એમાંથી ઘી થાય કિંમત વધી પણ કલર ઇનો રહ્યો વિચાર તમે કરજો માણસને ગમે એટલી તકલીફ પડે પણ માણસ જો એનો કલર ન બદલે ને તો વહેલા મળી એની કિંમત વધી જાય છે છાશ માખણ ઘી છેવટે એની હાલત સળગી હોય પણ કદીએ કાળા નહીં કે જેના કુળ દૂધડિયા કાગડા અને એવો જ મારે પ્રસંગ એટલા માટે રજૂ કરવો છે કે હમીરજી ગોહિલના દીકરાએ જેને સોમનાથ માતે સમગ્ર જીવનનો બલિદાન આપી દીધું હમીરજીના 7 વર્ષના દીકરાએ પોતાની જનેતાને પૂછ્યું હતું માં મારો બાપ કોણ છે નિશાળેથી ભણીને આવી અને જનેતાને એટલી વાત કરી કે માં મારો બાપ કોણ છે પણ હૈયા નહીં માલ પર કટાર લાગી ભયો જનેતાને દીકરાનું બાવડું પકડી અને માં છે એ ભગવાન સોમનાથના આંગણે લઈ આવ્યો છે માં છે પોતાના દીકરાને સોમનાથના એમ કહે છે પરિસરની માલપા જ્યાં લાવે છે અને આમ બરોબર ભગવાન સોમનાથની જ્યાં ભવ્યતા જોઈ અરબી સમુદ્રના મોજા ભગવાનને રુદ્રાભિષેક કરે છે અને એ ભગવાન સોમૈયાની જે ભવ્યતા છે તો સૈલ સંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે વિશાલ તટા જોત ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે
लोचन तई लाल लाल चंदन की गुरी बाल तुम सिंदूर गुलाल जग दीवार साधे माल फटिक जाल रुद्र माल हर दिगाल राचे बम 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 डमरु माज नाद वेद चर सुचाज शंकर महाराज नाज तांडव नाजे। हमारा जीवन में आ मूड़ी जा छे हो आ भगवान ना फाड़िया जेवा संतो नो हमारा माथे आशीर्वाद छे इज हमारा जीवन में मूड़ी छे। घम मम रुगरु घमांग धम मम जांजर धमांग धम मम मम भू धमांग गदन शंख गावे मग 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 जग मगाट तक तक तय तय ताट नौतम भग द्रग निराट ललित नाट लावे शंकर महाराज नाद तांडव नाचे शांके च विवादी भूदर सुता देवा पगा मस्तके बाले बाल विदुर गलेच करनम यशो ऋषि व्यालराट एवो भगवान महादेव दिलांग बाजत मृदंग मधुर विष्णु कमर बादे बम 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 डमरु बाज नाद वेद स्वर सुसाज शंकर महाराज नाद तांडव नाचे रजीर शंकर महाराज नाद तांडव नाचे रजीर शंकर महाराज नाद। भगवान सोमनाथ ना परिसर मा लावी અને પોતાની જનેતા નાના અમીરજીના દીકરાને એમ કહે છે કે જો બેટા આ તારો બાપ છે હે કે આ ભગવાન જે સોમનાથ મહાદેવ છે ઈ આ તારો બાપ છે આટલી જ્યારે વાત કરીને તે હાથવરાના અમીરજીના છોકરાએ કીધું તો માં આ તો જગતનો બાપ ભગવાન સોમયો મહાદેવ છે આ તો ભગવાન સોમનાથ છે પણ તેથી અમીરજીના અર્ધાંગને એટલી વાત કરી હતી કે બેટા એટલે જ હું તને કહું છું કે આ જગતના બાપને જેથી જરૂર પડી હતી ને તેથી તારો બાપ લીલું માથું લઈને અહીં બલિદાન દેવા માટે આવ્યો હતો આ જગતના બાપને જેથી જરૂર પડી હતી તેથી તારો બાપ છે એ લીલું માથું લઈને અહીં બલિદાન દેવા માટે આવ્યો હતો અને હું તને એ સમજાવવા માટે અહીં લઈ આવી છું તો તમે જોજો આપણે તો એમ કહીએ છીએ ને કે ગુરુકુલમાં છોકરાને મોકલો ને તો સંસ્કાર આવે આવે કે ન આવે એ તો હું જાણે ગુરુકુલ જાણે ને ગુરુકુલના આચાર્યો જાણે પણ હું તો એમ કહું છું ગુરુકુલમાં કેળવણી ચોક્કસ આવે પણ સંસ્કાર તો જનેતાના કુંખ અને બાપના કુળમાંથી સંસ્કાર આવે છે એના માટે તો જનેતાની કુંખ જોવે અને બાપનો ઉત્તમ કુળ જોવે સંસ્કાર તો ત્યાંથી આવે છે તમે વિચાર કરજો અને એ દીકરાને એમ કહે છે કે બેટા હું તને અહીંયા શું કામ લઈ આવી છું આ તારા બાપનો અહીંયા ફાળ્યો છે હે બાપ અત્યારે આટલા વર્ષો સુધી એમ કહેવાય છે તારા બાપનો પાળ્યો એમના મેં અહીં બેઠો છે એને સિંદૂર ચડાવ એને શ્રીફળ વધાર અને તેથી એમ કહે છે અમીરજીનો દીકરો હાથવરોનો દીકરો ભગવાન સોમનાથના પરિસરની માલપા પોતાના બાપની ખામી માથે જ્યારે સિંદૂર જ્યારે ચડાવે છે અને કુંબળિયો આંગળિયું અમીરજીના પાળ્યાના માથે જ્યારે સિંદૂર ચડાવતી હતી ને ત્યારે અમારા ચારણનું ધ્યાન ગયું અને તરત જ ગાયું
કે નમતી સાંજે કોઈ નમણી વિજોગણ ના ટેપે ના હુંડે મારે નાવું નમતી સાંજે કોઈ નમણી વિજોગણ ના ટેપે ના હુંડે મારે નાવું બેટડે બાપના મોઢાનો બાળાંગના કુમળા હાથે થી ખોડા મોરે ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગડવૈયા મારે ઠાકોરજી ભૂમિ ઉપર પરમ પૂજ્ય કાગ બાપુએ પણ આ ભૂમિ ઉપર રામકથાનું ગાન કર્યું છે અને લીંબડી કાકા સાહેબ ને કીધું છે કે ક્યાંય મજા દર ક્યાં લીંબડી ક્યાં મજા દરિયા ને ક્યાં ગા લીમડી ક્યાં કા કોન ક્યાં કાગ પણ હવે રાણા રાણા મળ્યો રાત એ કોઈ જોગે સાંભુ નાહી ધણી પણ હવે રાણા એ રાણા મળ્યો ઈરાગ અરે કોઈ જોગે સાંભુ નાઈ ધણી ક્યાં મજાદર ક્યાં લીમડી ક્યાં કાકો ને ક્યાં કાગ પણ આ તો રાણા મળ્યો રાગ કોઈ જોગે સાંભુ ના ધણી એટલે કહેવાનો મારો અર્થ એટલો છે કે લંકા માથે ભગવાને વિજય જયારે મેળવ્યો અને હોનાન લંકા માથે વિજય મેળવ્યા પછી લક્ષ્મણજી મહારાજ કીધું કે એ મહારાજ આ આભની મહેલ પછી લંકાની હવેલી ફૂટી ગયો છે હોનાની એ લંકા કોટ મંકા અંગટંકા શંકા કો દામકા દમંકા જે સુદ્રુક કા ચમંકા હે લગે શુદ્ર હલકા શુદ્ર વાસવ કા વાસાત્યો ત્યાં ગહત આકાશામની ખંભન ચમંકા હે આ હોનાની લંકા છે એ તો હવે એની ઉપર રઘુવંશની ધજા લાગશે એ તો આપણી લંકા થઈ ગઈ છે એ તો આપણી એમ કહે છે કે શાસન થઈ ગયું છે પણ લક્ષ્મણ ના વેણ સાંભળ્યા પછી ભગવાન રામ જે બોલ્યા છે લક્ષ્મણ બાપ ભલે હોનાળી લંકા રહી હોનાળી લંકા વિભીષણને હવે મુબારક છે મને તો મારો અયોધ્યા યાદ આવ્યો છે હોનાળી લંકા એ તો લક્ષ્મણને મુબારક છે આપી સુવર્ણમય લંકા નમે રોચતે લક્ષ્મણ પણ જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદપિ ગરિયસી એટલે જે ધરતી માથે મારો પ્રેમદાસ બાપુનો જન્મ થયો છે એટલે જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદપિ ગરિયસી એટલે જ અમારો દાદુભાઈ લખે છે કે બેડા મંદરિયામાં બેસવું નથી મારે મંદરિયામાં બેહવું નથી મારે વન વગડામાં જાઉં કાઢાતા રંગયામે જાદા ધી ગાણે એવા રંગમાં રંગાઈ જાઉં રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું વિચાર ચાર કરજો બાકી સાધુની આ જીવનમાં તકલીફ બહુ છે એક જવાન દીકરી એમ કહેવાય છે કે પાણીની માઈલ પર હાલી હકતી નહીં બે સંતો હાલા જતા હતા એટલે દીકરી કીધું બાપુ મને પગ દુખે છે જવાન દીકરી આ પાણીમાં હું ઉતરી નહીં શકું એટલે તમે જો મને મદદ કરો ને તમે મને જો તેડી લ્યો ને તો હું આ નદી પાર કરી લઉં તમે જો મને તેડી લ્યો તો હું આ નદી પાર કરી લઉં એટલે બાપુએ વિચાર કર્યો બિચારી દીકરી હેરાન થાય છે એટલે બાપુએ આમ કરીને આમ બરોબર જવાન દીકરીને ખંભે નાખી
અને નદી પાર કરાવી દીધી. હરે બીજા જે સાધુ હતા, 12 વર્ષ પછી એમ કહેવાય છે કે સંત જ્યારે જ્ઞાન ની ચર્ચા કરતા હતા ને ત્યારે ઓલા સંતે કીધું, બાપુ રહેવા દો રહેવા દો, તમારી જ્ઞાન હું જાણું છું બધું, તમને તમે કેવા છો હું ઓળખું છું. કેમ કે 12 વર્ષ પહેલા ઓલી દીકરી નતી તમે ખંભે નાખી, હે કે 12 વર્ષ પહેલા ઓલી જવાન દીકરી તમે ખંભે નતી ચડાવી. ત્યારે ઓલા સાધુએ કીધું હતું કે મેં જયારે દીકરીને ખંભે બેસાડી હતી ને ત્યારે તો ફક્ત 2 મિનિટ માટે બેઠા રહી, તું હજી 12 વર્ષથી ખંભે લઈને ફરો છે, 12 વર્ષથી હજી ખંભે દીકરીને ઉતારી નથી. પણ કહેવાનો મારો અર્થ એટલો છે કે ધરાવીણ ધાનનો નિપજે અને કળભેડ માડોનો હોય, જસલ ને જખરો નિપજા કે જેની જનેતા હોથલ પદમણી હોય. અને દાતારી તો અંદરથી આવે છે, તમારી પાસે 5000 રૂપિયા હોય અને આર એમ કહેવાય છે કોઈ સાધુ સંતને તમે 50 રૂપિયા આપી દો ને એ કઈ દાતાર નથી, તો વ્યવસ્થાપક છે. પણ દાતારી કોનું નામ કહેવાય? કોકને આમ કાટી ગયેલું સરું મારે, અડધી કોથળી દારૂ પી ગયો કાટી ગયેલું સરું મારે, અને કોઈ હારા માણીને આબરુ માથે જાય તો ગામ બધા મને શું કહેવાય ખબર? આ તો મરદ માણા છે, આવા હડેલ મરદ ભેળ્યા દુનિયામાં કહે. મરદ તો મહારાણા પ્રતાપ ને મરદ કહેવાય. મહારાણા પ્રતાપ 2 તલવાર બાંધતા હતા. દુર્સાજી આઢા નામના ચારણ કવિરાજે કીધું, મહારાજ આપની પાસે જો 1 શિરોહી તલવાર હોય તો લાગણી ગણાતી હોતી જાગી ખાગ ભ્રક લેવા કુમારી ગોતરી ભારે ભારે બાના કંથ ગામા મંડ બાળા બાળા માથે શંકરે પર યારો ગણી આણ કે વલગ જુત બાળા ગ્રંથ જાતે જોરુ કો ઘટારી નારી ગખો ડામા લાગી જોવા કંથ રિયા જીવે તકે હારે આયા કામ કુટે બાળી ચુડલાળી બોલે રોગી બાંગ કાળી વિત બારે રવે હારે એક તારી વામ. તમારા હાથની માલ પર એક જો શમશેર હોય તો કાફી થઈ જાય, આ 2 તલવાર હું કેમ બાંધો છો? તેથી મહારાણા પ્રતાપે કીધું કે હું જયારે ધંગાણાની માઇલ પર ઉતરું, હું જયારે રણસંગ્રામની માઇલ પર ઉતરું અને મારી સામે દુશ્મન લડવા માટે આવે તો દુશ્મનના હાથની માઇલ પર જો હથિયાર ન હોય ને તો બીજી તલવાર દુશ્મનના હાથમાં પકડાવી અને પછી યુદ્ધ કરું છું. ભલામણા મરદ તો આનું નામ મરદ કહેવાય, મરદ તો આનું નામ મરદ કહેવાય. અમારા બજરંગદાસ બાપુના આશ્રમમાં એક પરદેશથી માણસ આવ્યો હતો, નાહી ધોઈ નવા કપડાં પહેરી બગદેશ્વરના દર્શન કર્યો, પાછા રૂમમાં ગયો, કપડાં બદલાવીને બહાર નીકળ્યો, આખા આશ્રમના દર્શન કર્યા, પાછો રૂમમાં ગયો, બાપાના દર્શન કર્યા, કપડાં બદલાવીને પાછો રૂમમાં ગયો, પાછો બહાર નીકળ્યો. બજરંગદાસ બાપુ કીધું, એ કેટલી વખત નાયો છો? બાપુ 1 વખત. કે તે કપડાં કેટલી વખત બદલાય? બાપુ 8 વખત. એ કે નાયો 1 વખત અને 8 વખત કપડાં શું કામ બદલાવ્યા? કે બાપુ મારી એન્ટ્રી પડે ને એટલા માટે, મારો પ્રભાવ પડે ને એટલા માટે. તેથી બગડાણા વાળા ઓલિયા સંતે કીધું હતું કે કપડાં બદલાવથી જો પ્રભાવ પડતો હોત, કપડાં બદલાવથી માણસની જો પર્સનાલિટી પડતી હોત તો જૂનાગઢના મેળામાં, મહાશિવરાત્રિના મેળામાં અને ભગવાન ભવનાથના મેળામાં દુનિયા કોઈ નાગા બાવાના દર્શન કરવા માટે જાતની પ્રભાવ તો સંસ્કારથી પડે છે. એટલે જ અમારે ભાવનગર રાજકવિ લખે છે, કઈ મદ ના ઘર મન મેં મિથિયા ધન મેં જોર બદન મેં જોગન મેં ना कर मन में विद्या धन में जोर बदन में जोपन में सुख है निष्पन में जीवन जन में जप लागन में जन जन में तज बैन बदन में दे धरन में ना हक मुन में दर्शाना जित चे दिसियाना फिर नहीं आना दुख में आज मर जाना भई दुख में मर जाना भाई तुझ में दुष्काल चरावे बाल पड़ावे में घनावे मुरझावे. પ્રેમદાસ બાપુ દાતારની પરીક્ષા ક્યારે થાય? કપરો સમય હોય, દુકાળ પડ્યો હોય, એમ કહે છે ગાયો મકડા ભરખિયા ને અસરિયા ભરખ્યા એના બાળ, એવો સમય જયારે સમય હોય
बढ़ाई झूठी माई मा जाई झूठा पितराई झूठ जमाई झूठ लुगाई ललचाई सब झूठ सगाई अंत जुदाई अन देह जलाई समसाना चित चेत सियाना फिर नहीं आना अन जुग में आखिर मरी जाना भई जुग में आखिर मरी जाना। हमारे परम पूज्य बापू श्रीमद भागवत ने रामकथा ना वक्ता छे त्यारे एक बात आपने कही दो कि साधु कोनु नाम कहवाई अमारे भगत बापू दुलाभा काग लखे छे कुदरत तणी बदी कृतियो जाणवानी कोई नोखी हती संतनी निशाळो कुदरत तणी बदी कृतियो जाणवानी नोखी हती संतनी निशाळो आखोए लोग कालो जेवत मा सुनतनो सरवालो जेवत मा सुनतनो सरवालो जेवत मा सुनतनो कुदरत तणी बदी कृतियो जाणवानी कोई नोकी हती संतनी निशाळो विज्ञान एटलू बधुं आगळ वध्युं छे। तमे विचार करजो हमणा हुं गीरमां गयो ने गीरमां ગીરમાં માલધારી નો છોકરો પાડા માથે બેઠો બેઠો ફોન કરતો હતો બોલો પાડા માથે બેઠો બેઠો મોબાઈલ ફોન કરતો હતો। મેં એને કીધું ભાઈ મેં કીધું આ શું કરશ મને કે ભાઈ ફોન કરું છું તો મેં કીધું આ પાડા માથે બેઠો બેઠો કેમ ફોન કરો મને કે ટાવર નથી પકડાતો બોલો પાડા માથે બેહીન કવરેજમાં આવે વિજ્ઞાનની સ્થિતિ કઈ જેવી તેવી છે। કાસે કીધું કે અમે બનશું દૂધડા ચારણ ભરવાટ રબારી આહિર અને બધાને ખબર છે કાસે કીધું કે અમે બનશું દૂધડા કોઈ વાતને જાણે છે ગવાળો દૂધ મલિયાને અમે દૂધ મલિયાને અમે પૂછું જઈ દોડતા દૂધ નો હંચો તે ભાળો છે જોધપુર મહારાજ અને લીંબડીના કવિ શંકરદાન બાપુ શંકરદાન બાપુ એટલે દેવ ચારણ થઈ ગયા બોલા માણસ આ લીંબડીને સમગ્ર વિશ્વની માલપા જેને સાહિત્ય જગતની માલપા પ્રસિદ્ધ કરી છે ઈ શંકરદાન બાપુ અને લીંબડી જોધપુર મહારાજ બે આલા જાય છે હોનાના ભૂટાન વાળો બાપુ એક કોટ જોધપુર મહારાજે કવિરાજને કોટ સિવાડી દીધેલો પોતાએ હોનાના ભૂટાન વાળો કોટ પહેરેલો અને એમાં બરોબર જોધપુર મહારાજને કવિરાજ પાછળ પાછળ વ્યા જાય છે એમાં એક ભિખારી કીધું બાપુ ટાયર્ડ પડે છે મને ઓઢવાનું વસ્ત્ર હોય તો આપો ને કે કાંઈ વસ્ત્ર છે નહીં કે તમે આખા કોટ પહેર્યો છે કોટ આપી દો ને ભિખારીએ જોધપુર મહારાજને કીધું એટલે જોધપુર મહારાજે કીધું કે જા જા હોનાના ભૂટાન વાળો કિંમતી કોટ અપાય એમ કરીને જોધપુર મહારાજ વ્યા ગયા પાછળ પાછળ લીંબડીના શંકરદાન બાપુ હાલ્યા આવતા હતા એને કીધું હે કવિરાજ બાપુ ટાયર્ડ બહુ પડે છે મને કોટ હોય તો આપો ને એટલે કોટ કાઢીને શંકરદાન બાપુએ તરત ભિખારીને આપી એ કોટ આપી દીધા પછી એમ કહેવાય છે પાછું વાળીને જ્યાં જોધપુર મહારાજાએ જોયું એટલે જોધપુર મહારાજે કીધું કવિરાજ કોટ ક્યાં ગયો કે બાપુ કોટ તુલા ભિખારીને મેં આપી દીધો અરે કે પણ મેં નો આપ્યો ને તમે આપી દીધો કે મહારાજ તમને એક બીક હતી અને મને એક વિશ્વાસ હતો તમને એક બીક હતી અને મને એક વિશ્વાસ હતો કે કવિરાજ શું વાત કરો છો બીક છે ને વિશ્વાસ છે ને શું તમે વાત કરો છો કે તમને એ બીક હતી હે મને વિશ્વાસ હતો કે મને તો કોક તમારે જેવો મહારાજ બીજો કોટ લઈ દેશે એ મને વિશ્વાસ હતો પણ તમને બીક હતી કે મને કોણ લઈ દે જોધપુર મહારાજને કીધું તો શંકરદાન બાપુએ એમ મને કીધું હતું કે તમને બીક હતી કે મને આવો બીજો કોટ કોણ લઈ દેશે એટલે એ શંકરદાન બાપુ જેણે અદ્ભુત સાહિત્ય જગતને આપ્યું એટલે ઈ આ લીંબડી છે એટલે ડોંગરેજ મહારાજ શ્રીમદ ભાગવતના મહાન વક્તા બાપુએ કથાને વિરામ આપીને શ્રીમંતને ત્યાં પધાર્યા એટલે શ્રીમંતે એર કન્ડિશન ચાલુ કર્યું ડોંગરે બાપા કે આ શું છે કે બાપા એર કન્ડિશન છે
એમ કે આનાથી શું થાય કે આનાથી આ રૂમ છે ને ઠંડો થઈ જાય, તમને બાપુ ગરમીનો અનુભવ ન થાય. ડોંગરી બાપા કે બરાબર છે, પણ ત્યાંની કિંમત કેટલી ચૂકવી? કે આની કિંમત 35,000 રૂપિયા ચૂકવી. ડોંગરી બાપા કે 35,000 રૂપિયા ખર્ચી અને તારા બંગલાના પાના ટાટા કર્યા, એની કરતા કોક જો રંગના કાળજા ટાટા કર્યા હોત ને તો તું નો ફૂલ બોલા. 35,000 રૂપિયા ખર્ચી મધુસૂદન બાપુ, હે 35,000 રૂપિયા ખર્ચીને જેને તારા બંગલાના પાણા ટાટા કર્યા, એની કરતા કોક રંગના જો કાળજા ટાટા કર્યા હોત તો તું ને ફૂલ બહુ લાગત. અને એટલે જ અમારો ત્રાપજકર લખે છે, કઈ મેલા તું ગમોલ નો તાજે રે, હીરા કે રોહાર નો તાજે રે, પણ હાથમાં સુરજ એની ડેલીએ ઉષા ના ગીત થોડા સંભળાવતો જાજે રે, તને કાંઈક મળ્યું હોય તો આપતો જાજે રે, આત્મા સુરજ એની ડેલીએ ઉષાના ગીત થોડા સંભળાવતો જાજે, પણ તને જો કાંઈક મળ્યું હોય તો આપતો જાજે. એટલે જે ધરતીમાંથે હું તમે બેઠા છીએ, પરમ પૂજ્ય બાપુની વાણીનો જ્યાં પ્રવાહ વહે છે, વિચાર તમે કરજો, આ મહાપુરુષની આ ઈ જે 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 સ્થળો પર પરમ પૂજ્ય બાપુ બેસી અને જ્યાં રામકથાનું માનસનો જ્યાં પાઠ કરે છે, માનસનો ગ્રંથ એ તો અદ્ભુત ગ્રંથ છે. માનસનો ગ્રંથ એ તો અદ્ભુત ગ્રંથ છે. બહુ જાણીતો દાખલો છે કે દીકરીને બાપ જેટલા પૈસા આપે એટલા દીકરી રામાયણમાં પૈસા મૂકી દે, જેટલા પૈસા આવે એટલા દીકરી રામાયણમાં પૈસા મૂકી દે. બાપ એક દી ખીજાણો, બેટા રામાયણમાં પૈસા ન મુકાય, પૈસા ટંકમાં મુકાય, તેજુરીમાં મુકાય, પૈસા બેંકમાં મુકાય. દીકરીએ કીધું, બાપુ હું તો બહુ સુરક્ષિત જગ્યાએ પૈસા મૂકું છું. કે કેમ? કે રામાયણમાં પૈસા મૂકું છું. કે બેટા રામાયણમાં પૈસા ન મુકાય, ચોર આવીને તારા પૈસા લઈ જાય છે. ત્યારે દીકરીએ કીધું તું કે બાપુ જે ચોર હોય ને એ રામાયણ ને કોઈ દિવસ ખોલે નહીં, જે ચોર હોય એ કોઈ દિવસ રામાયણ ને ખોલે નહીં, અને જે જીવનની માલપા રામાયણ ને ખોલે નહીં એ જીવનમાં ક્યારેય ચોરી ન કરે. આવો અદભુત રામકથાનો ગ્રંથ છે. મંગલ ભવન અમંગલ હારી અને દ્રવો સો દશરથ અજીર વિહારી. જય 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 હનુમાન ગોસાઈ, અને કૃપા કરો હો ગુરુદેવ કી નાઈ. અમારા કાક બાપુ ચારણી ભાષામાં જે રામાયણ બોલતા હતા, કલ્યાણકલ્પાંતકારી સદા સજ્જનાનંદ દાતા પુરારી. એ ઘન ઘમંડ ઘર સતન અપગોરા, પ્રિયા હીન ડર પત મન મોરા. ઈ ભગત બાપુ રામચરિત માનસ નું જે ગાન કરતા હતા. પણ મારે એ જ વાત કરવી છે કે હનુમાનજી મહારાજ મહાબ્રહ્મચર્યની મૂર્તિ, પ્રભુ સંકલ્પની પ્રતિમા, હજુરીદાસ હનુમંતા એને તો જન્મવા માં અંજની જોશે, અને તજી નારી તજી નિદ્રા તજી ગાદી અયોધ્યાની રામના મણતણી મૂર્તિ સુમિત્રા વેણ મળે ક્યાંથી? ભગવાન રામ જ્યારે વનમાં જાય છે, લક્ષ્મણજી મહારાજ માને પૂછવા માટે જાય છે, માં ભાઈ વનમાં જાય છે, હું જાઉં કે રઘુકુળનો સંતાન કોઈ દી પૂછવા આવે ખરો? પણ આપણે તો જ્યાં રામ છે ત્યાં આપણી અયોધ્યા છે. લક્ષ્મણજી મહારાજને માં સુમિત્રા એક વાત કરી હતી કે બેટા તું વનમાં જા ખરો, પણ સ્વપ્નમાં તું ભાઈનું ખરાબ નો ઈચ્છતો. કે માં સપનામાં ખરાબ વિચાર કરો કે હા બેટા સપનામાં ક્યારેક ખરાબ વિચાર આવી જાય. તેથી લક્ષ્મણજી મહારાજે કીધું કે હે માં, મને તારા ચરણના સોગન છે કે હું 14 વર્ષની માલપા આજથી મારી ઊંઘને હરામ છે. 14 વર્ષની માલપા હું મટકું આંખનું ભેગું નહીં કરું, જો ઊંઘ લઉં તો સપનું આવે ને ભલામાં. તજી નારી તજી નિદ્રા તજી ગાદે અયોધ્યાની, પણ રામના મનતની મૂર્તિ એમાં સુમિત્રા વિણ મળે ક્યાંથી? તમે જોજો, જ્યારે જ્યારે વાલપની વાત આવી ને, આખા આખા ગીતાજીનો તમે પાઠ કરજો. યુધિષ્ઠિર મહારાજ ધર્મરાજ કોઈ દી ખોટું નથી બોલ્યા, પણ કૃષ્ણ ભગવાને પાંડવા નામ ધનંજય કીધું છે, પાંડવમાં હું અર્જુન છું. અને જ્યારે જ્યારે વાલપની વાત આવી ને, લક્ષ્મણજી મહારાજ કાયમ ભગવાનને હારે રહ્યા, પણ વાલપને જ્યારે વાત આવી ત્યારે ભગવાન રામ શ્રીમુખ એમ બોલ્યા છે કે તુમ મમ પ્રિય ભરત સમભાવ, તુમને ભરત જેટલો વાલો છે. રામને માટે ભરત છે એ વાલપનો એનો હિમાળો હતો. એટલે આ
हनुमान जी महाराज नो आ चित्र मने बताय छे ई अंजनी ना कुमार ने याद करी लो तो जय हनुमान ज्ञान गुण सागर जय कपीस त्रिलोक मुदाकर हनुमान ज्ञान गुण सागर जय कपीस त्रिलोक मुदाकर राम दूत नतुलित बल धामा गंजन दूत पवन सुत पावा महावीर विक्रम बजरंग कुमति निवार सुमत के संग चंचन बरन विराज सुवेशा कानन कुंडल कुंजित केश कानन कुंडल कुंजित केश पद मदन और गजा विराज कांधे मूंद जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप तेज प्रताप मना जगवन तेज प्रताप मना जगवन तेज प्रताप मना जगवन तेज प्रताप